નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 3 SSની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર પ્રાચીન નગરો અને ગ્રંથો, તો વિદ્યાર્થી મિત્રો એનામાં આપણે સિંધુખીણ સભ્યતા વિશેની માહિતી મેળવી લીધી કે ભાઈ સિંધુખીણ સભ્યતાની પ્રજા લોકો કઈ રીતના જીવન જીવતા હતા, એમનું આર્થિક જીવન કેવું હતું, એ આર્થિક ઉપાર્જન માટે કયા કયા કાર્યો કરતા હતા, બરાબર છે, અને એમના અવશેષો કયા કયા સ્થાન ઉપરથી મળી આવ્યા, આ બધું આપણે સમજ્યા, બરાબર. હવે આપણે એમના ધાર્મિક જીવન અને અંતિમ વિધિ વિશેની સમજ મેળવીએ. તો હડપ્પીય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી મળે છે. મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે. એટલે કે હડપ્પીય સભ્યતાના લોકો ધરતી પૂજા સવિશેષ કરતા હશે, કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે. આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગદેવતા, સ્વસ્તિક પૂજા કરતા હશે. લોથલ અને કાલીબંગનમાં અગ્નિપૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહે છે કે હડપ્પીય સભ્યતાના જે ધાર્મિક જીવન વિશેની આપણને મૂર્તિ અને મુદ્રાઓ, મૂર્તિ એટલે કે જે પુરાની પ્રાચીન મૂર્તિઓ મળી આવી છે એ મૂર્તિઓ પરથી, અને મુદ્રાઓ એટલે કે વિદ્યાર્થી મિત્રો ત્યારના સમયમાં ચાલતા સિક્કા, બરાબર, અમુક મુદ્રાઓ એ સિક્કા ઉપરથી મળતી માહિતીમાં માતૃકા દેવીની મૂર્તિની પ્રતિમા મળી આવી છે, બરાબર. માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક માને છે. હવે એ ધરતી માતાનું પ્રતીક ઇતિહાસકારો માને છે કેમ કે ધરતી એ સવિશેષ પૂજા કરતા હતા ધરતી માતાની, કારણ કે અન્ન અને પાણી આપે છે, બરાબર. બીજા કશા વિશે તો ખબર જ નથી, અન્ન અને પાણી આપે છે. આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગદેવતા, સ્વસ્તિક પૂજા કરતા હશે. આવું પણ કાલીબંગનમાં અગ્નિપૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે, બરાબર. કાલીબંગન જે સ્થાન છે, બરાબર, પ્રાચીન, ત્યાંથી અગ્નિપૂજાના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. તો કદાચ પ્રશ્ન પૂછાઈ જાય કે હડપ્પીય સભ્યતાના લોકો કયા દેવની પૂજા કરતા હતા, તો કયા કયા આવશે, વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગદેવતા પૂજા, સ્વસ્તિક પૂજા, બરાબર. અને જો દેવી પૂછે તો માતૃકા દેવીની મૂર્તિ મળી આવી છે, બરાબર, જેને ધરતી માતાનું પ્રતીક ગણે છે. આગળ, હડપ્પીય સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવા પણ મળ્યા છે. તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા જે તેમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહે છે, મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે દરેક ધર્મના અલગ અલગ રીત રિવાજો છે, બરાબર. મૃત્યુના, જન્મના, દરેકના રીત રિવાજો અલગ અલગ હોય છે, બરાબર. તો એ રીતિ પ્રમાણે જે અવશેષો મળી આવ્યા છે તો એના પરથી કહી શકાય કે મૃત્યુ પછી હડપ્પીય સભ્યતાના લોકો મૃત્યુ પામનારને દાટતા હશે, અને અમુક જગ્યાએ તો અગ્નિ સંસ્કાર, બરાબર, મૃત્યુ પછી જે ગુજરી ગયું છે એની જે કાયા છે એટલે કે ડેડ બોડી જેને પણ કહેવાય, બરાબર, એને અગ્નિ સંસ્કાર કરતા હશે, બરાબર, એટલે કે બાળતા હશે, એના પણ અવશેષો મળી આવ્યા છે. આગળ સમજીએ વિદ્યાર્થી મિત્રો, લિપિ અને ભાષા. સિંધુખીણ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ મળી આવેલ છે. તેમના ઉપર કોઈ અણઉકેલાઈ રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે. જો કે આ લખાણો ટૂંકા છે, માત્રાવાળા અક્ષરો અને જોડા અક્ષરો જોવા મળે છે. આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થાય છે પરંતુ તેમાં હજુ સફળતા મળી નથી. હવે જો વિદ્યાર્થી મિત્રો અત્યારે તો આપણે અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, તમિલ, ઉર્દુ આ બધી ભાષા લખાય છે, ઓળખાય છે, બરાબર. પણ જ્યારે સિંધુખીણ સભ્યતાના અવશેષો જે મળી આવ્યા છે, મુદ્રાઓ, બરાબર, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ, એના ઉપર જે અણઉકેલાઈ એટલે કે એ કઈ ભાષા છે એ હજી સુધી ઉકેલાઈ નથી. પણ હા, એનામાં માત્રાવાળા અક્ષરો અને જોડા અક્ષરો જોવા મળે
છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે લિપિની વાત કરી છે અહીંયા, કે ધારો કે આ ગુજરાતીમાં લખેલું છે, આપણને ખબર છે કે ભાઈ આ સિંધુખીણ લખેલું છે, સભ્યતાના અવશેષોમાંથી લખે, તો આ ગુજરાતી ભાષા છે એવી રીતે એમની જે મુદ્રાઓ છે બરાબર, એ સમયના જે સિક્કા છે એના ઉપર જે ભાષાથી લખેલું છે બરાબર, મુદ્રિકાઓ ઉપર, જે તામ્રપત્રિકાઓ ઉપર જે લખેલું છે, એ જોડા અક્ષરો છે અને માત્રાવાળા અક્ષરો છે, પણ કઈ લિપિ છે હજી સુધી ઓળખાયું નથી, હજી એનામાં સફળતા મળી નથી. એ અણઉકેલાઈ રહસ્યમય ભાષા એટલે કે લિપિબદ્ધ લખાણ જોવા મળે છે, પણ હજી ઉકેલાયું નથી. આગળ વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં હડપ્ય સભ્યતાના સ્થળો, હવે ગુજરાતની વાત કરે તો હડપ્ય સભ્યતાના સ્થળો જોઈએ. ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર, અમદાવાદ જિલ્લામાં લોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી, શ્રીનાથગઢ, કચ્છ જિલ્લામાં દેશલપર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખાબાવળ, આમરા, ભરૂચ જિલ્લામાં કેમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપ્ય સભ્યતાની નાની મોટી વસાહત મળી આવી છે. હવે જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાઈ જાય 2-3 વાક્યમાં બરાબર, અથવા 3-4 વાક્યમાં પ્રશ્ન પૂછાઈ જાય કે ગુજરાતમાં હડપ્ય સભ્યતાના સ્થળો કયા કયા છે, તો આખો 3 લીટીનો પેરેગ્રાફ આવશે કે ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર, અમદાવાદ જિલ્લામાં લોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી જે અત્યારે શ્રીનાથગઢ કહેવાય છે, કચ્છ જિલ્લામાં દેસલપર, પછી ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખાબાવળ, આમરા, ભરૂચ જિલ્લામાં કિમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપ્ય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે અહીંયા હડપ્ય સભ્યતાના સ્થળો આપેલા છે જેની માહિતી આપણે મેળવી. તો વિદ્યાર્થી મિત્રો આપણો અહીંયા આગળ હડપ્ય સભ્યતાનો અંત. હવે જો જે સંસ્કૃતિ, જે સભ્યતા હતી હડપ્ય સભ્યતા, એનો અંત કઈ રીતે થયો એ અહીંયા સમજાવ્યું છે. ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે તેવું માને છે. જો કે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત સંશોધનનો વિષય રહ્યો છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આ લોકો જે જીવતા હતા હડપ્ય સભ્યતાની જે સભ્યતા ચાલતી હતી, સંસ્કૃતિ બરાબર, એ લોકોનો અંત કઈ રીતે આવ્યો એનું હજી કોઈ ઠોસ પુરાવો મળી શક્યો નથી. ઇતિહાસકારો કોણે ગણે છે આ સભ્યતાના અંતનું કારણ? તો ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે એવું માને છે, પણ એનો કોઈ પુરાવો હજી સુધી મળી શક્યો નથી. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર માત્ર આટલું જ. હવે પછીના વિડીયોની અંદર આપણે પ્રાચીન ગ્રંથો વિશે સમજીશું. અસ્તુ.